કોંગ્રેસના નેતા મનોહર પટેલના ભારે વિરોધ અને અસંતોષ બાદ કોંગ્રેસને બોટાદ બેઠક ઉપર ઉમેદવાર બદલવાની ફરજ પડી છે। રમેશ મીરના સ્થાને કોંગ્રેસે બોટાદથી મનોહર પટેલને ટિકિટ આપતા કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। મનોહર પટેલ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે। કોંગ્રેસે રમેશ મીરને ટિકિટ આપતા મનોહર પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુધી રજૂઆત કરી હતી અને અમદાવાદમાં અશોક ગેહલોત સાથે મીટિંગ પણ કરી હતી। બાદમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મનોહર પટેલની પસંદગી કરવામાં આવી હતી। એને લઈને પ્રદેશ સમિતિ પણ સંવેદન હતી કે ભાઈ એક વખત ઉમેદવારનું નામ ડિક્લેર થાય અને પછી એનું નામ કેન્સલ થાય તો સીધો નુકસાન કોંગ્રેસ પક્ષને થાય છે। આ વસ્તુને સમજી લઈ અને કોંગ્રેસ પક્ષે એ વખતે કંઈ ને કંઈ રીતે આ મુદ્દાને કન્સિડર કરેલો।